હલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડની અંદર હેલ્પરની ભરતી 1-1.5 વર્ષ પહેલાં બહાર પડેલી હતી, બરાબર? કે ભાઈ, જે લોકોએ GSECLની અંદર એપ્રેન્ટિસ કરેલું હોય તો એમના માટે હેલ્પરની ભરતીનું ફોર્મ ભરાવવાના, મતલબ કે ન્યાય ડાયરેક્ટ, આપણે જે પોતપોતાના જે GSECL હોય ત્યાં ડાયરેક્ટ જઈને ફોર્મ ભરવાના હતા, બરાબર, અથવા પોસ્ટ દ્વારા મોકલવાના હતા. હવે એ ભરતીને ઘણો બધો સમય થઈ ગયો છે અને ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરતા હોય કે અથવા કોમેન્ટમાં માધ્યમથી તો પર્સનલમાં મેસેજ કરતા હોય કે ભરતી ક્યારે આવશે, શું પ્રોબ્લેમ છે, ક્યારે પરીક્ષા આવી શકે છે, બરાબર. તો હવે મેઇન વસ્તુ એ છે કે અત્યારે ભરતી તમારી જે તે સમય આવી હતી ને એના પર આપણે આની 7-8 મહિના પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો કે ભાઈ કઈ રીતના તૈયારી કરવી, કે ભરતી પરીક્ષા ક્યારે આવી શકે છે એવું, બરાબર. પણ હજી સુધી ભરતીની પરીક્ષા આવેલી નથી. ઓકે, હવે શું રીઝન છે એ આપણને ખબર નથી. ઇન્ટરનલ એ લોકોનો શું પ્રશ્ન છે, પહેલાં ભરતી બહાર પાડી દીધી ને પછી હવે સેના માટે એ લોકો ભરતી રોકીને બેઠા છે, બરાબર, કે પરીક્ષા રોકીને બેઠા છે એ આપણને અત્યારે આઈડિયા નથી, બરાબર. પણ મેઇન વસ્તુ આ વિડીયો બનાવવાનું મેઇન રીઝન છે કે પરીક્ષા આવશે કે નહીં આવે એ મને ખબર નથી. પણ ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીએ મને એવું કીધું કે સર, હું નોકરી મૂકીને અત્યારે ખાલી તૈયારીમાં લઈ ગયો છું. તો હું બધાને એટલી સલાહ દેવા માંગુ છું કે મિત્રો, અત્યારે પરીક્ષા આવશે, બરાબર, તો ત્યારે તમે ટૂંક સમય માટે નોકરીમાં રજા લઈ લેજો. પણ મેઇન વસ્તુ, ખાલી ભરતી આવશે એના માટે તમે નોકરી મૂકીને ઘરે બેસી ગયા છો તૈયારી કરવા માટે, તો એ વ્યાજબી નથી, બરાબર. એટલે અત્યારે ગમે તે તમે કરો ભાઈ, તમે તમારી જોબ છે આજુબાજુમાં ક્યાંક તમે જોબમાં લાગી જાઓ, તમે તમારો કામ ધંધો શરૂ કરી દો, બરાબર. પરીક્ષા ક્યારે આવશે એના માટે આપણને ખબર નથી. ડેટ એ લોકોનો શું ઇસ્યુ છે એ આપણને ખબર નથી. પણ તમે તમારા ધંધાને બંધ કરી દો માં, બરાબર. તમે નોકરી કરતા હોય, તમે કંઈક બીજો કામ ધંધો કરતા હોય તો એ તમે ચાલુ રાખો, રોજની 2 કલાક વાંચવાનું રાખો, બરાબર. આપણે નોકરીએ લાગવું છે તો એના માટે 2 કલાક તમે વાંચવાનું ચાલુ રાખો, એટલે એ તમને પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે પરીક્ષા આવે એ તે સમયે તમને ખબર પડે કે ભાઈ 10-15 દિવસ મહિનો દિવસ મેં અંદર પરીક્ષા આવવાની છે, તો એ સમયે તમે નોકરી પાછી એ સમયે તમે થોડાક દિવસ માટે રજા રાખી અને પાછું ચાલુ કરી દેજો તમારું વાંચવાનું, બરાબર. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એમ કહી છે કે સર, હું નોકરી મૂકીને બેઠો છું, અત્યારે તૈયારી કરું છું, પરીક્ષા આવશે કે નહીં આવે. તો એમના માટેની એક જ સલાહ છે કે અત્યારે તમે તમારા કામ ધંધે લાગી જાઓ. બીજી વસ્તુ કે ભાઈ, આટલા બધા તમે વિદ્યાર્થીઓ, આની પહેલાં મેં વિડીયો જોયેલા છે ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આપણે GSECL ભાઈ જઈ અને પ્રદર્શન કરેલું હતું, બરાબર. પણ મેઇન વસ્તુ એ છે કે દોસ્તો, તમે મેલ કરવાનું ચાલુ કરો. ડેઈલી 1,000 લોકો જો મેલ કરશે તો કંઈક એ લોકોને આઈડિયા આવશે કે ભાઈ પરીક્ષા લેવી જરૂરી છે. એટલે ડેઈલી બધાએ મેલ કરો કે સર પરીક્ષા ક્યારે આવશે, ન લેવી હોય તો ના પાડજો, ભાઈ અમારે પરીક્ષા નથી લેવાની, કંઈક રિઝલ્ટ તો નીકળશે, બરાબર. એટલે આ વિડીયોના માધ્યમથી બધા વિદ્યાર્થી, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જુઓ છો ભાઈ, બરાબર, કે ભાઈ બધા લોકો મેલ કરવાનું GSECLની અંદર સ્ટાર્ટ કરી દો. ભાઈ આ પરીક્ષા ક્યારે આવશે, પત્ર લખો, મેલ કરો, બરાબર. તમને જે આવડે એ પત્ર લખો, અહીંથી તમે ડાયરેક્ટ GSECLમાં તમારી આસપાસનું જે કંઈ પણ GSECL હોય ત્યાં પત્ર લખો. આપણા જે બરોડામાં જે ઓફિસ છે ત્યાં પત્ર લખો છો, મેલ કરી શકો છો. તો આ બધું જો તમે સાથે મળીને કરશો, બરાબર, 1-2-10 વિદ્યાર્થીઓ પત્ર લખશે, મેલ કરશે, તો એનાથી નહીં થાય. 1,500-2,000 વિદ્યાર્થી મિત્રો જો આમાં કરશે, મેલ કરશે, મેસેજ કરશે, બરાબર, અથવા કોઈને ફોન કરશે, પત્ર લખશે, તો આઈડિયા આવશે કે ભાઈ આ જરૂરી છે. એટલે પત્ર લખવામાં પણ અત્યારે પણ સારો એનો આપણને શું કહેવાય કે ભાઈ રિસ્પોન્સ મળી શકે છે અને મેલનો પણ રિસ્પોન્સ મળી શકે. એટલે 1 તમે આવું 10-15 દિવસ મેલ કરવામાં તો કાંઈ નથી, આપણી પાસે મોબાઈલ છે, બરાબર. એક મેલ કરો સર આ જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષાની તારીખ ક્યારે આવશે, અથવા ભરતી થશે કે નહીં થાય એ ફિક્સ અમને જવાબ આપો. આવી રીતના 10-15 દિવસ કન્ટિન્યુ મેલ કરો તો કાંઈક રિસ્પોન્સ તમને આવવાનું સ્ટાર્ટ થશે, બરાબર. કારણ કે આવનારા સમયમાં ચૂંટણી આવવાની છે, બની શકે ચૂંટણીને લીધે પણ કદાચ તમારી ભરતી બહાર પાડી છે, બરાબર. અત્યારે એક્ઝામનું કંઈક તારીખ બહાર પાડી શકે. ઓકે, એટલે મેઇન વસ્તુ એ છે કે ભાઈ મેલ કરવાનું સ્ટાર્ટ કરો. બીજા નંબરનું પત્ર લખી શકાય તો પત્ર લખો. આજુબાજુના કોઈ વ્યક્તિ જે છે તો ત્યાં જઈને પૂછી આવો. ઓકે, અને બીજી વસ્તુ, તમે તમારા કામ ધંધા મૂકો નહીં, બરાબર. ખાલી તૈયારીમાં ફોકસ ન કરો કે ભાઈ બધું મૂકીને હું તૈયારી જ કરું છું, એના સિવાય કાંઈ નથી કરતો. કારણ કે એ ઓવરઓલ એક સમય આની 8-9 મહિના પહેલાં તમે એક વિડીયો બનાવ્યો તો તૈયારી કેમ કરવી, એનાય 9-8-9 મહિના પર થઈ ગયા, બરાબર. એટલે એની પહેલાં ભરતી આવેલી હતી. ઓકે, એટલે 1-1.5 વર્ષથી આપણે ગણતરી કરીએ તો એ વસ્તુ એ છે કે ભાઈ આટલો સમય રાહ જોવી એના કરતાં ક્યાંક આપણે ઘરે કામ ધંધે ક્યાંક લાગી જઈએ, બરાબર. અને રોજની 2-3 કલાક વાંચવાનું સ્ટાર્ટ કરો, જેથી તમને એટલીસ્ટ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ન આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે મેઇન પ્રોબ્લેમ એ લોકોની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે સાહેબ ભરતી આવી નથી ને અમે કામ ધંધો મૂકીને બેસી ગયા છીએ. તો આવું ન કરો, બરાબર. અને એક જ સલાહ છે કે ભાઈ બધાએ સાથે મળીને ચાલવું જોશે, મેલ કરવો જોશે, પત્ર લખવો જોશે, ક્યાંક પૂછવા જવું જોશે, તો તમને રિઝલ્ટ મળશે, બરાબર. બાકી એમણે બેઠા રહેશો, ખાલી મને મેસેજ કરશો, કમેન્ટ કરશો વિડીયોની અંદર, હું GSECLમાં છું નહીં કે હું તમારી ભરતી લેવી શકું. તમારે જે વ્યક્તિ છે એને તમારે પર સાચા વ્યક્તિ સુધી તમારે પહોંચવું જોશે. એની GSECL છે ત્યાં તમે મેલ ને એ બધું કરશો એટલે તમને રિઝલ્ટ મળશે, બરાબર.
તૈયારી માટે સેમ વસ્તુ એ કહું છું, ભાઈ રોજની 2 કલાક વાંચો, પણ તમે તમારો કામધંધો મૂકો નહીં. એટલે આ વસ્તુ કેવી હતી બરાબર, પરીક્ષા ક્યારે આવશે એનો એ લોકોનો શું ઇસ્યુ છે એ મને પણ નથી ખબર બરાબર. મેં જે વિદ્યાર્થીઓનો પૂછતો હોઉં તો અંદર જે લોકો જોબ કરે છે પ્લાન્ટ એટેન્ડન્ટમાં છે, કોઈ જુનિયર એન્જિનિયરમાં છે, તો એ લોકો એમ જ કહે છે સર એમાં અમને આઈડિયા નથી કે ભાઈ આ લોકોનું શું કારણે અટકાવેલું છે. ઓકે, એટલે એ મને કંઈ પ્રોપર આઈડિયા હોય તો હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ કે ભાઈ આ કારણોસર ભરતી અત્યારે અટકેલી છે. ઓકે, એટલે અત્યારે મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ તમે તમારા કામધંધે લાગી જાઓ અને વાંચવાનું 2 કલાક કરો અને મેલ કરવાનું, ડેઈલી મેલ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. એકની આરે 1000 વિદ્યાર્થી મિત્રો મેલ કરશે ને તો રિસ્પોન્સ કંઈક આવશે કે ભાઈ 1000 લોકો રોજ મેલ કરે છે તો આપણે હવે કંઈક આમનો જવાબ દેવો જોશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.